गुड मॉर्निंग ऑल ऑफ यू। नमस्कार विद्यार्थी मित्रों, आप सब कुशल मंगल हशो। हवे बहुज जल्दी आपणे मळवानुं थाशे, टूंक समयमां आपणे फरीथी मळीशुं। गवर्नमेंटनी गाइडलाइन मुजब 10મું અને 12મું ધોરણ ચાલુ કરવાનું છે। જે વિદ્યાર્થીઓને આવવું હોય એ આવી શકે છે, સાથે ઓનલાઈન સેશન તો ચાલુ જ રહેશે। એટલે આઈ હોપ શો કે આપણે જલ્દી મળીશું। ધોરણ 12 કોમ્પ્યુટરમાં અત્યાર સુધીમાં આપણે 1-7 લેશન પૂરા કર્યા છે। 8મું લેશન તમારું જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ મેં ચાલુ કરેલ છે, તેમાં એક સેશન પૂરું કર્યું છે। આજનું આ બીજું સેશન રહેશે। આજનું આ સેશન આપણે આપણા આ જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટનો જે ત્રીજો ટોપિક છે ત્યાંથી સ્ટાર્ટ કરવાનું રહેશે। ઇન્સ્ટન્સ વેરિયેબલ એક્સેસ કરવા અને ઇન્સ્ટન્સ મેથડ કોલ કરવી। ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડ ઓબ્જેક્ટ દ્વારા મેળવવામાં આવે છે। તેનો નિર્દેશ છે એ ડોટ પ્રક્રિયક દ્વારા કરી શકાય છે। ઓબ્જેક્ટ રેફરન્સ ઇન્સ્ટન્સ વેરિયેબલ ઓર મેથડ। ફોર એક્ઝામ્પલ, પ્રોગ્રામમાં રૂમ R1 ની લેન્થનો ઉલ્લેખ R1.length વાપરીને કરી શકાય છે। R1.display મેથડ ને ઇન્વોક કરી રૂમ R1 ની એટ્રીબ્યુટની કિંમતોને પ્રદર્શિત કરી શકાય છે। અહીં આપણે એ જોઈ શકીએ છીએ કે ડોટ એક પ્રક્રિયક છે અને ડોટ પ્રક્રિયકની સહચારિતા એટલે કે એસોસિએટિવિટી ડાબી બાજુથી જમણી બાજુ હોય છે। જ્યારે એક જ ક્લાસની મેથડની અંદર ઇન્સ્ટન્સ વેરિયેબલ વાપરીએ છીએ ત્યારે ડોટ વાપરવાની કોઈ જરૂર નથી। ફોર એક્ઝામ્પલ, ડિસ્પ્લે મેથડમાં ડોટ પ્રક્રિયકના ઉપયોગ વિના ઇન્સ્ટન્સ વેરિયેબલને એક્સેસ કરેલા છે। અહીં એ શક્ય છે બીકોઝ રેફરન્સ વેરિયેબલ R1 નો ઉપયોગ કરીને મેથડ ઇન્વોક કરેલી છે અને આ રીતે R1 ઉપર સંગ્રહ કરેલા ઓબ્જેક્ટના અનુસંધાને ઉલ્લેખ કરેલા ઇન્સ્ટન્સ વેરિયેબલ માનવામાં આવે છે। ક્લાસનો ઉપયોગ કરી ફક્ત ઓબ્જેક્ટ ઘોષિત કરી શકાય છે ત્યારે ઓબ્જેક્ટ બનતો નથી। આ કિસ્સામાં રેફરન્સ વેરિયેબલ કોઈ ઓબ્જેક્ટનો નિર્દેશ કરતો નથી અને તેની પ્રારંભિક કિંમત પૂર્વ નિર્ધારિત રીતે નલ હોય છે। આ પ્રકારના નલ રેફરન્સ અથવા નલ પોઈન્ટરનો ઉપયોગ અમાન્ય છે અને તેથી નલ રેફરન્સ સાથેના ઇન્સ્ટન્સ વેરિયેબલ કે ઇનવોકિંગ એરર મેથડ આપે છે, આપણને એરર મેસેજ આપશે તરત જ। ફોર એક્ઝામ્પલ, રૂમ R1 સેમિકોલન /નલ વેલ્યુ અસાઇન ટુ રેફરન્સ વેરિયેબલ બાય ડિફોલ્ટ System.out.println into round bracket R1.length round brackets over semicolon /  illegal R1.display round bracket start round brackets over semicolon /  illegal class variable એના પછીનો પોઈન્ટ ટોપિક એના પછીનો ચોથો ટોપિક આ લેસનનો ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડ। એવા ચલ કે જેની જરૂર એક જ ક્લાસના બધા ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સ વચ્ચે ઉપયોગમાં લેવાના હોય તો દરેક ક્લાસ દીઠ ચલને મેમરી ફક્ત એક વાર જ ફાળવવી જોઈએ। એટલે કે ચલ એ ક્લાસનો ભાગ છે અને ઓબ્જેક્ટનો નહીં। આવા ચલ ડેટાના પ્રકાર પહેલા સ્ટેટિક કીવર્ડ વાપરીને ક્લાસમાં ઘોષિત કરવામાં આવે છે અને આ સ્ટેટિક વેરિયેબલ ક્લાસ વેરિયેબલ કહેવાય છે। ઇન્સ્ટન્સ વેરિયેબલની કિંમત ઇન્સ્ટન્સમાં સંગ્રહ કરવામાં આવે છે, જ્યારે ક્લાસ વેરિયેબલની કિંમત ક્લાસના પોતાનામાં જ સંગ્રહ થાય છે। ઇન્સ્ટન્સ વેરિયેબલ સાથેના ક્લાસમાં
टोट विंडोज नामनो क्लास वेरिएबल घोषित करी शकाय छे। स्टेटिक स्पेस आईएनटी स्पेस टोट विंडोज सेमीकोलन। स्टेटिक वेरिएबल ने क्लास ना इंस्टेंस बता बनाव्या विना मेळवी शकाय छे। फॉर एक्जाम्पल रूम नामना क्लास में कोईपण ऑब्जेक्ट बनाव्या विना टोट विंडोज ने किमत प्रदर्शित करवा प्रयत्न करवामा आवे छे। क्लास वेरिएबल नी क्लास मेथड मेथड डेफिनेशन पहला स्टेटिक चावीरूप शब्द लखीने घोषित करी शकाय छे। कुल बारी नी संख्या प्रदर्शित करवा रूम क्लास नी नीचेनी मेथड मा प्रयत्न करी शकाय छे। स्टेटिक वॉइड डिस्प्ले टोटल विंडोज राउंड ब्रेकेट स्टार्ट राउंड ब्रेकेट ओवर कर्ली ब्रेकेट्स सिस्टम डॉट आउट डॉट डॉट प्रिंट एल एन इंटू राउंड ब्रेकेट्स इंटू इन्वर्टेड कॉमा टोटल विंडोज कॉलन डबल क्वोट ओवर प्लस टोट विंडोज राउंड ब्रेकेट्स ओवर सेमी कॉलन कर्ली ब्रेकेट्स ओवर क्लास नी बाहर इंटू एंगुलर ब्रेकेट्स क्लास ने कॉमा into angular brackets class variable slash class name angular brackets over no upyog karine class variable ane class method apde vapri shakai chhe. For example room dot dot windows comma room dot display total windows ahi क्लास ना नाम विना एक ज क्लास नी मेथड नो उपयोग करी क्लास ना सभ्यों नो उल्लेख वेरिएबल अने मेथड नो उल्लेख करी शकाय छे। आपणे एक आख्याखो कोड लखवानो थाय कोडिंग लखवानो थाय आपणे एक वधारानी सेट विंडोज राउंड ब्रेकेट स्टार्ट राउंड ब्रेकेट ओवर नामनी इंस्टन्स मेथड लखी छे। જે બારીની કુલ સંખ્યામાં જૂની બારીની સંખ્યા બાદ કરી અને નવી બારીની સંખ્યા ઉમેરીને સુધારો કરે છે એક જે કોડિંગ લખ્યું છે એમાં એનો ઉલ્લેખ છે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલું છે। સેટ વિન્ડોઝ મેથડ એ જ ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલી છે આથી ક્લાસના નામ વિના તે ક્લાસ વેરિયેબલને ઉપયોગમાં લઈ શકે છે। મેઇન મેથડમાં જેને રૂમ ડેમો સ્ટેટિક ક્લાસમાં વ્યાખ્યાયિત કરેલ છે તે રૂમ ક્લાસની બહાર વ્યાખ્યાયિત કરેલી છે આથી ક્લાસ વેરિયેબલ ટોટ વિન્ડોઝને ક્લાસનું નામ વાપરીને રૂમ ડોટ ટોટ વિન્ડોઝથી એક્સેસ કરવું પડે છે। ક્લાસ મેથડ એ જાતે ક્લાસથી વૈશ્વિક છે અને બીજા ક્લાસ કે ઓબ્જેક્ટને તે ઉપલબ્ધ છે આથી ક્લાસ મેથડ ક્લાસના ઇન્સ્ટન્સ અસ્તિત્વમાં છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના ગમે ત્યાં વાપરી શકાય છે। હવે પ્રશ્ન એ થાય કે આપણે ક્લાસ મેથડ ક્યારે વાપરવી જોઈએ જે મેથડ કોઈ ચોક્કસ ઓબ્જેક્ટ ઉપર કાર્ય કરે અથવા ઓબ્જેક્ટને અસર કરે તો તે ઇન્સ્ટન્સ મેથડ તરીકે વ્યાખ્યાયિત કરવી જોઈએ। એ મેથડ કે જે કેટલીક સામાન્ય યુટિલિટી પૂરી પાડે પણ ક્લાસના ઇન્સ્ટન્સ ઉપર સીધી અસર ના કરે તેને ક્લાસ મેથડ તરીકે ઘોષિત કરવી વધુ સારી છે। અત્યાર સુધી આપણે જે મેઇન મેથડ વ્યાખ્યાયિત કરેલી છે તે એક ક્લાસ મેથડ પણ છે આ કારણને લીધે જ આપણે મેઇન મેથડ વ્યાખ્યાયિત કરતા સમયે સ્ટેટિક ચાવીરૂપ શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ બરાબર છે। ઓકે નેક્સ્ટ વન અહીં જોવા મળે છે તે પ્રમાણે ક્લાસના સ્થિર અને ચલિત ભાગો અલગ અલગ હેતુઓ પૂરા પાડે છે। સોર્સ કોડમાંથી સ્ટેટિક વ્યાખ્યાઓ એ વસ્તુ જણાવે છે જે ક્લાસનો જાતે એક ભાગ છે જ્યારે નોન સ્ટેટિક વ્યાખ્યાઓ એ વસ્તુઓ જણાવે છે જે ક્લાસના દરેક ઓબ્જેક્ટ ઇન્સ્ટન્સના ભાગ બનશે રાઈટ। યાદ રાખવા જેવા જે અગત્યના મુદ્દાઓ છે તે આપણે હવે જોશું। ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ક્લાસ નેમ અથવા રેફરન્સ વેરિયેબલથી એક્સેસ કરી શકાય છે।
તેની સુવાચ્યતા વધારવા માટે તેને ક્લાસ નેમથી એક્સેસ કરવું વધારે સરાહ ભરેલું છે. ક્લાસ વેરિયેબલ અને ક્લાસ મેથડને ઇન્સ્ટન્સ મેથડમાંથી પણ એક્સેસ કરી શકાય છે. ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ઇન્સ્ટન્સ મેથડને ક્લાસ મેથડમાંથી એક્સેસ કરી ન શકાય બીકોઝ કારણ કે ક્લાસ મેથડ કોઈ ઓબ્જેક્ટની હોતી નથી. ક્લાસ મેથડ જે છે એ કોઈ ઓબ્જેક્ટની હોતી નથી. માટે હવે એના પછીનો ટોપિક ક્લાસમાં ઘોષિત કરેલા ચલનું વર્ગીકરણ. લોકલ વેરિયેબલ, જે વેરિયેબલ મેથડ કે બ્લોકની અંદર વ્યાખ્યાયિત કરેલા હોય છે તેને લોકલ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવે છે. મેથડના નિયમાનુસારના પ્રાચલો પણ લોકલ વેરિયેબલ છે. જ્યારે બ્લોકની શરૂઆત થાય છે ત્યારે તેનું નિર્માણ થાય છે અને જ્યારે મેથડ કે બ્લોકનો અંત આવે છે ત્યારે તેનો નાશ થાય છે. લોકલ વેરિયેબલની પૂર્વ નિર્ધારિત કિંમતોથી શરૂઆત ઇનિશિયલાઇઝ્ડ થતી નથી. એના પછીનો પ્રકાર આવે છે ઇન્સ્ટન્સ વેરિયેબલ. ઇન્સ્ટન્સ વેરિયેબલ એ કોઈ ક્લાસમાં પણ મેથડની બહાર વ્યાખ્યાયિત કરેલા ચલ વેરિયેબલ છે. આ ચલ જ્યારે ઓબ્જેક્ટ નિર્મિત થાય છે ત્યારે હિપ વિસ્તારમાંથી મેમરીની ફાળવણી થાય છે. ઇન્સ્ટન્સ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં આપવામાં આવે છે. એના પછી આવે છે ક્લાસ વેરિયેબલ. ક્લાસ વેરિયેબલને કોઈ ક્લાસની અંદર, મેથડની બહાર અને ચાવીરૂપ શબ્દ સાથે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ ચલને ક્લાસ દીઠ ફક્ત એકવાર મેમરીની ફાળવણી થાય છે અને તેના બધા ઓબ્જેક્ટ વડે તે વાપરી શકાય છે. ક્લાસ વેરિયેબલને પૂર્વ નિર્ધારિત કિંમતો આરંભમાં જ આપવામાં આવે છે. તો આપણે આ ત્રણ પ્રકારના ચલ જોયા, લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્સ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ. હવે એના પછીનો જે ટોપિક છે તે છે પોલિમોર્ફિઝમ, મેથડ ઓવરલોડિંગ. પોલિમોર્ફિઝમ શબ્દનો અર્થ અનેક સ્વરૂપ કે બહુરૂપતા થાય છે, એટલે કે એક જ નામ સાથે જુદી જુદી મેથડ. જાવામાં એક જ નામ ધરાવતી પણ અલગ અલગ સિગ્નેચર સાથેની વિવિધ મેથડ હોઈ શકે જેને મેથડ ઓવરલોડિંગ તરીકે ઓળખવામાં આવે છે. મેથડની સિગ્નેચર એ મેથડનું નામ, પરત કિંમતનો પ્રકાર અને પ્રાચલોની યાદીનો સમૂહ છે. ફોર એક્ઝામ્પલ, બે પૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ ત્રણ પૂર્ણાંક સંખ્યાઓમાંથી મહત્તમ ત્રણ, ડબલ પ્રિસિઝન ધરાવતી અપૂર્ણાંક સંખ્યામાંથી મહત્તમ કિંમત શોધવા માટે કોઈ વ્યક્તિને એક સરખા પ્રકારનો પણ જુદી જુદી સંખ્યાઓ પર કાર્ય કરવું પડે છે. આ પરિસ્થિતિમાં જાવા એક સમાન નામ પણ અલગ અલગ પ્રાચલો સાથે મેથડ બનાવવાની સગવડ પૂરી પાડે છે. મહત્તમ સંખ્યા શોધવા માટે કોઈ ઓબ્જેક્ટ બનાવવાની જરૂર નથી, આથી તેને સ્ટેટિક મેથડ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. ફોર એક્ઝામ્પલ, સ્ટેટિક ઇન મેક્સ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ આઈન ઇન્ટીજર એક્સ આઈએનટી, કીવર્ડ નો યુઝ થાય એટલે આઈએનટી એક્સ કોમા આઈએનટી વાય રાઉન્ડ બ્રેકેટ ઓવર. સ્ટેટિક આઈએનટી મેક્સ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ આઈએનટી એક્સ કોમા આઈએનટી વાય કોમા આઈએનટી ઝેડ રાઉન્ડ બ્રેકેટ ઓવર. સ્ટેટિક ડબલ મેક્સ ઇન્ટુ રાઉન્ડ બ્રેકેટ ડબલ એક્સ ડબલ વાય ડબલ ઝેડ, રાઈટ. હવે આપણે મેક્સ વ્યાખ્યાયિત કરવાનો અને તેનો વિનિયોગમાં ઉપયોગ કરવાનો પ્રયત્ન કરી શકાય છે. અહીં તે જણાવેલા પ્રાચલો પ્રમાણે લીટી છાપવા માટે પોલિમોર્ફિઝમનો ઉપયોગ કરે છે. કોઈ પણ પ્રાચલ વિના પ્રિન્ટ લાઈન 40 વાર ઇક્વલ ટુ અક્ષર છાપે છે.
प्रिंट लाइन एन वार हैज अक्षर जारे प्रिंट लाइन आई एन टी एन सी एच ए आर सी एच एन वार जणावेलो अक्षर सी एच छापे छे। एना पछीनो टॉपिक कंस्ट्रक्टर्स। कंस्ट्रक्टर्स ए एक विशिष्ट प्रकारनी मेथड छे जे नवा ऑब्जेक्ट निर्मित करता समये इन्वोक करवा मा आवे छे। कंस्ट्रक्टर्स कोई पण कार्य करी सके छे पण तेने मुख्यत्वे प्रारंभिक किंमतो आपवा माटे रचवामां आवे छे। आपणे अत्यार सुधी वपराशકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટર વિના ક્લાસનો ઉપયોગ કર્યો છે। દરેક ક્લાસના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોઈ ચલ આર્ગ્યુમેન્ટ લેતા નથી। તે નવા બનાવેલા ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને તેના ડેટા પ્રકાર પ્રમાણે પૂર્વનિર્ધારિત કિંમતો આપે છે। કન્સ્ટ્રક્ટર અન્ય સામાન્ય મેથડથી અલગ પડે છે અમુક મેથડથી અલગ પડે છે। કન્સ્ટ્રક્ટરનું નામ ક્લાસના નામ સમાન જ હોવું જોઈએ। કન્સ્ટ્રક્ટરને પરત પ્રકાર રિટર્ન ટાઈપ હોતો નથી। જ્યારે નવો પ્રક્રિયક વાપરીને ઓબ્જેક્ટ બનાવવામાં આવે છે ત્યારે જ કન્સ્ટ્રક્ટર અંતર્ગત રીતે ઇન્વોક કરવામાં આવે છે। કન્સ્ટ્રક્ટર પ્રોગ્રામમાં અન્ય કોઈ પણ જગ્યાએ સ્પષ્ટ રીતે ઇન્વોક કરવામાં આવતો નથી। અન્ય મેથડની જેમ કન્સ્ટ્રક્ટરને પણ ઓવરલોડ કરી શકાય છે। તે અલગ અલગ પ્રાચલોની યાદી સાથે શક્ય છે। ફોર એક્ઝામ્પલ રૂમ ઓબ્જેક્ટના એટ્રીબ્યુટને અલગ અલગ પ્રાચલો પ્રારંભિક કિંમતો આપવા ઇનિશિયલાઇઝ માટે આપણા પોતાના કન્સ્ટ્રક્ટર લખવામાં આવે છે। રૂમ ફ્લોટ વન ફ્લોટ ડબલ્યુ ફ્લોટ H, બાઇટ N, લેન્થ ને 1, વિડ્થ ને W, હાઇટ ને H અને N વિન્ડોઝ ને N કિંમત આપવા માટે ઇનિશિયલાઇઝ કરવા। રૂમ રાઉન્ડ બ્રેકેટ્સ ફ્લોટ 1, ફ્લોટ W, કોલન લેન્થ ને L, વિડ્થ ને W, હાઇટ ને 10 અને N વિડ્થ ને N વિન્ડોઝ ને 1 કિંમત આપવા માટે આપણે એને અલગ પાડવામાં આવશે, બરાબર છે? ઓકે, હવે ક્લાસમાં વપરાશકર્તા વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટરની ગેરહાજરીમાં ઓબ્જેક્ટ ચલ વગરના ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે। પૂર્વનિર્ધારિત કિંમત એટ્રીબ્યુટને આપવામાં આવે છે। એટ્રીબ્યુટ એટલે ગુણધર્મ, એને ગુજરાતીમાં કહેવાય। ક્લાસમાં વપરાશકર્તા વ્યાખ્યાયિત એટલે કે યુઝર વ્યાખ્યાયિત કન્સ્ટ્રક્ટરની હાજરીમાં ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર ઉપલબ્ધ હોતો નથી। ચલ વગરના કન્સ્ટ્રક્ટર સાથેનો ઓબ્જેક્ટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો કમ્પાઇલર એરર પરત કરે છે। આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આપણે વપરાશકર્તા દ્વારા વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્ટર પૂરો પાડવો જોઈએ। હવે મેઇન મેથડમાં રૂમ ઓબ્જેક્ટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે। કમ્પાઇલેશન દરમિયાન એરરનું નિરીક્ષણ કરવાનું। રૂમ R3 ઇક્વલ ટુ ન્યુ રૂમ રાઉન્ડ બ્રેકેટ સ્ટાર્ટ રાઉન્ડ બ્રેકેટ ઓવર સેમિકોલન। આ એરર દૂર કરવા માટે વપરાશકર્તા વ્યાખ્યાયિત ચલ વગરનો કન્સ્ટ્રક્ટર રૂમ ઉમેરવાનો અને પછી પ્રોગ્રામનો અમલ કરવાનો રહે છે। આ સાથે આપણે આજનું આપણું લેસન 8 આપણે જે કરી રહ્યા છે તેમાં જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ એનું બીજું સેશન થિયરી સેશન આપણે પૂરું કરીએ છીએ। હવે પછીના થિયરી સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે આપણો એના પછીનો ત્રીજું સેશન એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયરથી ચાલુ કરવાનું રહેશે। અગેન હું રિપીટ કરું છું, હવે પછીના સેશનમાં આપણે જ્યારે મળશું ત્યારે આપણે એક્સેસ કંટ્રોલ માટેના વિઝિબિલિટી મોડિફાયર ટોપિકથી ચાલુ કરવાનું રહેશે। આજનું આ સેશન હું અહીંયા પૂરું કરું છું।
All of you, take care of yourself. Have a nice day.